નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું અજય મનવાણી આપ સર્વેનું નવમી વિદ્યાર્થી ચેનલમાં સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ પાસ સાયન્સનું આપણે રનિંગ ચેપ્ટર કરવું, ચેપ્ટર નંબર 10, અને આપણે આગળ વધારવાના છીએ કે ચેપ્ટર નંબર 10 નું આપણું સ્વાધ્યાય 10.2 એ રનિંગ કરવાનું. તો સ્વાધ્યાય 10.2 ને આપણે પૂરું કરવાનું છે. સ્વાધ્યાય 10.2 ના જે 2-3 દાખલાઓ બાકી હતા એ જોઈ લઈએ, અને 1-2 એમસીક્યુ જે છે એ આપણે પૂરા કરી લઈએ. સ્વાધ્યાય 10.2 મારે 16મો દાખલો હતો, એ કઈક આ રીતનો છે. તમને બિંદુ આપેલા છે, પી અને ક્યુ આપેલા છે, બરાબર છે. તમારે શું કરવાનું છે, રકમ કહેલો છું કે રકમ કઈક અહીં આ રીતનું છે. તમે આના આગળના વિડીયો પૂરેપૂરા જોયા હશે એવી હું આશા રાખું છું, અને આ વિડીયોમાં જે કઈ થિયોરેટિકલ સૂત્રો આવે છે આગળના વિડીયોમાં આપણે ચલાવેલા છે, એમાં તમે એક વખત રિફર કરી લેજો. સ્વાધ્યાય 10.2 એમાં જે આપણો પ્રશ્ન નંબર 16 છે એમાં બિંદુ બી આપેલા છે અને ક્યુ આપેલા છે, બંનેને જોડતા રેખાખંડનો મધ્ય બિંદુનો સ્થાન સદિશ મેળવવાનો છે. બંનેને જોડતા રેખાખંડનો મધ્ય બિંદુનો સ્થાન સદિશ મેળવવાનો છે. તો મધ્ય બિંદુનો સ્થાન સદિશ કેવી રીતે મેળવવો છે આપણને ખબર છે. તો કે પી અને ક્યુ ને જોડતા રેખાખંડના મધ્ય બિંદુનો સ્થાન સદિશ, મધ્ય બિંદુનો સ્થાન સદિશ રેખા તમને ખબર છે બંનેનો સરવાળો ભાગ્યા 2 કરી મળે છે. અહીંયા તમે આને શું કહી શકો, તમે આઈ કેપ કહી શકો, 10 3j કેપ 10 4j કેપ. આને આપણે સ્થાન સદિશ તરીકે લઈ લઈએ તો આ રીતના મળે. બંનેનો સરવાળો બીજું કઈ બરાબર 4i કેપ + j કેપ - 2k કેપ તમારો સ્થાન સદિશ હશે. હવે વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 17 પર જઈએ. પ્રશ્ન નંબર 17 માં તમને એ નો સ્થાન સદિશ આપેલો છે, બી નો સ્થાન સદિશ આપેલો છે અને સી નો સ્થાન સદિશ આપેલો છે. તો હવે પ્રશ્ન શું છે તો જોઈ લઈએ. તો કે સાબિત કરો કે બિંદુઓ એ બી અને સી ના સ્થાન સદિશો, એ નો સ્થાન સદિશ તમને આપેલો સદિશ છે, બી નો સ્થાન સદિશ છે અને સી નો સ્થાન સદિશ છે, તો પછી ત્રિકોણ બને છે, કાટકોણ ત્રિકોણ બને છે. તમારે એવું સાબિત કરવાનું છે કે જે ત્રિકોણ બને છે એ કાટકોણ ત્રિકોણ બને છે, એવું સાબિત કરવાનું છે. હવે કાટકોણ ત્રિકોણ તમારે સાબિત કરવું હોય તો આપણે જૂનું યાદ કરો, એક વાંદરી માળો આપણો હતો. વાંદરી માળો શું હતું આપણું, કે કાટકોણ ત્રિકોણ ક્યારે થાય, જો કાટકોણ ત્રિકોણ હોય તો એક વસ્તુ આપણે કમ્પલસરી વસ્તુ થાય છે. કઈ વસ્તુ થાય, કે પાયથાગોરસ નો પ્રમેય લાગી શકે, પાયથાગોરસ નો પ્રમેય લગાડી શકો, બરાબર છે વિદ્યાર્થીઓ. તો પાયથાગોરસ નો પ્રમેય તમને ખબર શું હતું, કર્ણનો વર્ગ એ બાકી બે બાજુના વર્ગોના સરવાળા બરાબર, આટલી વસ્તુ હતી. તો તમારે શું કરવું પડશે, ત્રિકોણ એબીસી બનાવો છે, આપણને ખબર છે નહીં, તો આપણે સદિશ એબી, સદિશ બીસી, સદિશ સી એ મેળવવું પડશે. આ તો સ્થાન સદિશ છે, સદિશ એબી મેળવો. સદિશ એબી કઈ તમારે તમને ખબર છે, સદિશ બી માઇનસ સદિશ એ, એ બી નો સ્થાન સદિશ માઇનસ એ નો સ્થાન સદિશ એ મળે. b માઇનસ b કરશું એટલે તમારો આવશે માઇનસ i કેપ થશે, પછી અહીંયા આ માઇનસ માઇનસ 1 અને વચ્ચે માઇનસ હશે એટલે પ્લસ 4 થઈ જશે, એટલે સારું તમને વધારે આવડે છે. અહીંયા શું આવશે તમારું, પ્લસ 3 j કેપ થશે, અને અહીંયા શું થશે તમારું, પ્લસ 5 k કેપ થશે. તો ab સદિશ મળ્યો, bc સદિશ મળ્યો, bc સદિશ કેટલા મળે, સદિશ c માઇનસ સદિશ b કરે મળે. સદિશ c એટલે કે i માઇનસ i માઇનસ 2 એટલે માઇનસ 9 થશે, પછી આ તમારું માઇનસ 2 છે કેપ થશે, પ્લસ થઈ જવાનું છે, તમારું કે વચ્ચે માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા છે. તમે c માઇનસ b તો સોલ્વ કરવા માટે કાપી નાખ્યા છે, તમારી વખત ગણતરી કરી શકો છો, સામે પાડી શકો છો. અહીંયા શું આવશે, માઇનસ 5 માઇનસ 1 એટલે માઇનસ 6 કે કેપ થશે. હવે c એ સદિશ મળીશું, a b b c ને c a c એ સદિશ કેટલા મળે, તમારું સદિશ c માઇનસ સદિશ c એ મળે. સદિશ c i માઇનસ 2i તમારું થાય માઇનસ 2, સોરી i માઇનસ 3i એટલે માઇનસ 2i કેપ થશે, છે તમારું પ્લસ j કેપ થશે, પછી અહીંયા તમારું માઇનસ k કેપ થશે.
लेकिन सभी स्टेबल नुमा है, सभी स्टेबल नुमा में हो, सभी स्पीशी नुमा में हो, सभी सी नुमा में हो, जो यहाँ पैदा हुआ है उसको अपने लाइन से करने लायक हो, वे लोग उनका वर्क करना कैसे है, तो लोग में जो अपने वर्क कर रहे हो तो शेयर नहीं, मान मत अपने को बताओ मान के तो मैंने जो वर्क मुंह करने की मरे से, तो आप लोग मैंने मुझे वर्क कर लिया कैसे, डायरेक्ट आपने खाने में घटा पर वर्क करो ना माइनस से वर्क ही त्रोनो वर्क ना हो पास वर्क करो 25 आधा वर्क से 35 कर सकते एन और बी सी हो एक नंबर गेम एक नंबर चार माइनस वन नंबर छब्बीस आधा वर्क करो कैसे हम जो इसको छो 41 कर सकते हैं અને અહીંયા તમારું જો બી નંબર ચાર એક નંબર એક એક નંબર એક એક નંબર છ તો એનો ધ્યાન થઈ જશો તો આ બંને સવાળો પર શું ખાના મળવાનો છે બરોબર છે તો એનો શું મળ્યું તો કે એ બી નો વર્ગ અને સી એ નો સોરી સી એ નો વર્ગ કરો આ બંને વર્ગ કરો તો તમારે 35 વત્તા 6 એટલે 41 મળે છે ત્રિકોણ ऑप्शन है या तो प्लस सदिश के बराबर
पर बस ने स्पीम हो रही है, लेवल नंबर माइनस पर मुको तो सदिश अरे सदिश से बराबर माइनस सदिश स्पीम हो रही है बस तो ऊपर है जरूर कुछ कई अलग नहीं बी एम सी तो बी जो ऑप्शन के साथ है ऊपर उसे तो चले बीच ऑप्शन पर साथ चलो तीनों ऑप्शन अच्छे तीनों ऑप्शन से हमारा कि सदिश के बिना घटक को प्रमाण मान की खोटी वस्तु छे ए और बी ना घटक को सही प्रमाण में होवा जोईए